સમાચારમાં આપનું સ્વાગત છે. તો નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. ઉલ્ટા ચશ્માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના એક વિડીયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વિડીયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાએ પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તેણે આ વિડીયો સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી નાખ્યો છે અને યુટ્યુબમાં એડિટ કરી નાખ્યો છે. જો કે છતાં લોકોનો આક્રોશ શાંત થયો નથી. ત્યારબાદ મુનમુનને માફી પણ માંગી છે. અલબત્ત માફી માંગ્યા બાદ પણ હેશટેગ અરેસ્ટ મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું છે. તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરનો સોમવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ તેની તબિયતની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પર તેના ચાહકો સમક્ષ આ વાતની કબૂલાત કરી હતી. તેણે પોતાને આઇસોલેટ કરી લીધો છે. અભિનેતા એસ રાજામૌલીની મચ અવેઇટેડ ફિલ્મ RRRનું શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાની હાલની સ્થિતિને કારણે હાલમાં ફિલ્મનું શૂટિંગ બંધ છે. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન, આશા પારેખ અને હેલનની મિત્રતા ખૂબ જ ખાસ છે. ત્રણેયની મિત્રતાને 50 વર્ષ પૂરા થયા છે. ફિલ્મ નિર્માતા તનુજ ગર્ગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ત્રણેય અભિનેત્રીઓની તસવીર શેર કરી છે. આ તસવીરમાં ત્રણેય બોટમાં બેઠા છે. આ ત્રણેય અંદમાન નિકોબાર સાથે મળીને વેકેશનની ઉજવણી કરી રહ્યા છે. પ્રીતિ સિંતાએ મધર્સ ડે પર સોશિયલ મીડિયા પર પોતાની સાસુ સાથેનો ફોટો પોસ્ટ કરી એક નોટ પણ શેર કરી હતી. કમેન્ટ સેક્શનમાં એક યુઝર્સે કમેન્ટ કરીને એક્ટ્રેસની સાસુને ટ્રોલ કરી ત્યારે પ્રીતિએ કહ્યું હતું કે પરિવાર માટે ફેમ કામમાં આવતી નથી, પ્રેમ અને રિસ્પેક્ટનું મહત્વ વધારે છે. પાકિસ્તાની અભિનેત્રી છે અને બોલિવૂડમાં જાણીતી છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તે પોતાના અંગત જીવન સાથે સોશિયલ મીડિયા અપડેટ્સ પોતાના પ્રશંસકો સાથે શેર કરતી હોય છે. હવે તેને લઈને સમાચાર છે કે તે જલ્દી જ એક ભારતીય સિરીઝનો હિસ્સો બનવાની છે. બોલિવૂડ સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.